जो ये समाचारों विस्तार थी तो भक्ति में पण भेदभावनी घटना सामे आवी। वडोदराना सावली तालुकाना पिलोल गाम में एक शरमजनक घटना सामे आवी, जहां मंदिरना चौक में पछात जातिनी महिलाओं गरबा रमती हती। ते समय ज गामना केटलाक लोकोए तेमने गरबा रमता अटकावी अने बहार काढ़ी मूकी। पछात जातिना लोकोनो आरोप छे के मंदिर में गरबा चाली रह्या हता ते समय तेमने साथे दुर्व्यवहार करवामां आव्यो, तेमने न कहेवाना शब्दों कह्या। आज कारणोसर पिलोल गाम में भारे रोष भभूकी उठ्यो। एक महिला सहित नो टोळो पोलीस मथके धसी गयो अने विवाद वकरता वडोदरा ग्राम्य पोलीस ना डीवायएसपी सहित नो स्टाफ पण सावली पोलीस मथके पहोंच्यो। आ घटना में गामना ज विनोदभाई नामना व्यक्तिए सावली पोलीस मथके फरियाद नोंधावी। पोलीसे फरियाद ना आधारे छत्रसिंह परमार, मुकेश परमार, लालजी परमार अने ताराबेन परमार नामना व्यक्तिओ सामे फरियाद नोंधी छे। आ समग्र केसनी तपाल हाल एससी एसटी सेलना डीवायएसपी ने सौंपाई छे। पर सवाल ए छे कि मां अंबाना गरबा में आवो भेदभाव केम? शु गरबा रमती बाळकी ने युवती माणस नथी? माताजीना गरबा गावाथी गुनो छे? अस्पृश्यताना वाळा क्यां सुधी? पोतानी जातने भणेला गणेला कहता लोको 21मी सदीमां तो जीवे छे, छतां पण आवी पछात विचारधारा केम? क्यारे बदलाशे आवा लोकोनी हीन मानसिकता? एवुं कहेवाय छे कि गामना लोको हळी मळीने दरेक तहેવારની ઉજવી અને મનાવે છે, તેવામાં સામાજિક સમરસતાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો। એકતાની વાતો કરતા લોકો બાહ્ય આડંબર કરી હજુ પણ છૂત અછૂતનો ભેદભાવ રાખી રહ્યા છે। તો એ લોકોને તો અહીંયા ગાડી આખાથી આંખોથી દબાવવામાં આવ્યા, તો એ લોકો ના સમજ્યા, આ લોકોને હાથથી બહાર કાઢીને ધક્કા મારવામાં આવ્યા। મારી છોકરીને ધક્કો મારી દીધો અને હાથ પકડીને બહાર કાઢી દીધી। તાતર પિલોલ ગામની શરમજનક ઘટનામાં ફરિયાદ બાદ પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીઓને પકડી લીધા છે। પોલીસે મંજુસર ગામેથી છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર, લાલજી પરમારની ધરપકડ કરી છે। જો કે હજુ ચોથો આરોપી ગિરફ્તથી દૂર છે। પોલીસે ત્રણેય આરોપીઓના કોરોના રિપોર્ટની કાર્યવાહી શરૂ કરી છે। તો આતર પિલોલની ઘટના પર કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે એક વ્યક્તિની માનસિકતાને કારણે આવી ઘટના બની અને આરોપીઓ સામે ફરિયાદ થઈ ગઈ છે। રાજ્યમાં તમામ કલેક્ટર સાથે વાતચીત કરાઈ છે અને ગામડાઓમાં આવી ઘટનાઓ સામે કમિટી પણ રચના કરાઈ છે। આ કોઈ વ્યક્તિ અથવા એક વ્યક્તિ અથવા વ્યક્તિની એક વ્યક્તિની માનસિકતાનું આ પરિણામ છે અને આવી ઘટના ના બને એટલા માટે મેં કલેક્ટરશ્રી સાથે અને અમારા પોલીસના વડા એસપી સાથે પણ વાત કરી છે અને ત્યાં પોલીસ બંદોબસ્તી પણ વ્યવસ્થા કરી છે અને આવી ઘટનાઓ ફરી ના બને એ દિશામાં અમે ચોક્કસ ચિંતિત છીએ અને કલેક્ટરોને પણ સૂચના આજે આપવાના છીએ કે કલેક્ટરશ્રીના માધ્યમથી પણ ગુજરાતના બધા જિલ્લા ઉપર અને તકેદારીની કમિટીની ગઠન થાય અને એની મીટિંગ રેગ્યુલર મળે, જેથી કારણે સામાજિક સમસ્યાનું વાતાવરણ ગુજરાતની અંદર બની રહે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી। પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની અલગ અલગ ભઠ્ઠીઓ ઝડપી પાડી। પોલીસે 5 જેટલી વિવિધ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લાના ભાલિયાપુર, બિલ, તલસઠ, વડસર, રણોલી, કોયલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી 10 દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢી। પોલીસે ડ્રોન કેમેરાથી શોધી કાઢ્યું કે વડોદરાના કુખ્યાત ગણાતા બુટલેગર્સ કયા કયા વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે। ચોંકાવનારી વાત એ છે કે દેશી દારૂની ભઠ્ઠીઓ મહિલાઓ ચલાવતી હતી, એટલે કે બુટલેગરો એવા ઘરની મહિલાઓને દેશી દારૂ બનાવવાનું કામ સોંપતા જેઓ ગરીબ હોય, જેથી કરીને પોલીસ બુટલેગરો સુધી સીધી રીતે પહોંચી ન શકે। તો જુઓ, ચોમાસામાં લીલાછમ વૃક્ષોની વચ્ચે એવી અવાવરૂ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હતી, જેથી કોઈને ગંધ સુદ્ધા ન આવે। પરંતુ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ વખતે ડ્રોન થકી દેશી દારૂની ભઠ્ઠીઓ પર હલ્લાબોલ કર્યું। ક્રાઇમ બ્રાન્ચના નેતૃત્વમાં અને પીસીબી આ બંને ટીમોએ સાથે રહી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તાર જેવા કે ભાલિયાપુરા, બિલ, વડસર, રણોલી, કોયલી અને છાણી આ જુદા જુદા લગભગ 10 જગ્યાએ રેડ કરેલ છે અને 10થી વધારે ભઠ્ઠીઓ આપણને મળી છે અને એનામાં આપણે લગભગ ટોટલ થઈને 20,000થી વધારેનો મુદ્દામાલ અને દેશી દારૂ લગભગ 115 લીટરથી વધુ આપણને મળવા પાત્ર થયો છે। તો પોલીસની કામગીરી સરાહનીય ગણી શકાય, પરંતુ જો આ જ રીતે સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ ડ્રોન દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢે
तो मोटा पाये कामगिरी थई शके। नाना मोटा दरेक बुटलेगरोनो पर्दाफाश थई शके। थोड़ाक ज दिवसोमां गुजरातना खूणे खूणेथी देशी दारूना अड्डाओ अने भठ्ठीओ नेस्तो नाबूद थई शके। कुख्यात अपराधीओने जेलना सळिया पाछळ धकेली शकाय। बुटलेगरोने गंध सुद्धा न आवे अने तेमना कारनामा पकड़ी शकाय। जे रीते ड्रोन द्वारा कार्यवाही करवामां आवी। तो गीर सोमनाथ जिल्लाना 350 वधु माछीमारो 4 वर्षथी पाकिस्तानी जेलमां छे। केटलाक घरना तो तमाम पुरुषो घणा वर्षोथी पाकिस्तानी जेलमां कैद छे। तेमना परिवारोने तेमनी स्थिति अंगे कोई जानकारी नथी। पाकिस्तानी जेलमां बंद लोकोना परिवारो वखतो वखत आवेदन पत्रो आपी चुक्या छे, परंतु कोई निराकरण नथी आवतुं। परिवारजनोए कोडीनार मामलतदारने आवेदन पत्र आपी आक्रोश व्यक्त कर्यो हतो। महिलाओए चीमकी उच्चारी छे कि जो तेमना पाकिस्तानमां बंद परिवारजनने छोड़ावामां नहीं आवे तो ते आंदोलन मार्ग अपनावशे। માછીમાર પરિવારને ભેગા કરીને બધીમાં અમારે આવેદન જ દેવાના, હાથું જોડવાને બધીને દર વખતે આને મળીએ ને આને મળીએ, બધા આપણે બધા છૂટી જાય, વિદેશી મંત્રાલયમાંથી કોઈ જવાબ નથી આવતો, કારણ કે અમે રસ્તા ઉપર આવતા નથી, એટલે આ બધાની પબ્લિકને રસ્તા ઉપર લાવીને રાહ જોઈને બેઠા હતા અમે। એક દિવસ દીકરો બહાર ગયો હોય તો આખો દિવસ એની માં ફોન કરી, ચાર વર્ષથી આ લોકો પાકિસ્તાનની જેલમાં છે, કોઈ આવે છે પૂછવા? કોઈ નથી આવતું, 9000 સહાયમાં કોનું ઘર હાલે છે? મારા સસરાને કેન્સર છે, કઈ રીતે ઓપરેશન કરાવવું? અચ્છા, તમારા ઘરના કેટલા સદસ્ય જેલમાં છે? અમારે બે, મારી દેર છે, હા અમદાવાદમાં રખડતા ઢોર બિસ્માર રસ્તા અંગે સુનાવણી થઈ। સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે વેધક સવાલો કર્યા। હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને કેટલાક સવાલો પૂછ્યા, જેમાં ચોમાસા પહેલા કોર્પોરેશન શું કરે છે, શા માટે રસ્તાઓ બિસ્માર બને છે, દર વર્ષે લોકો હેરાન થાય છે। એએમસીએ કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો। રોડમાં 10 માસમાં 15,23,094 મેટ્રિક ટન મટીરિયલ વપરાયું છે। 22 ઓક્ટોબર સુધીમાં કોર્ટે એએમસી પાસે રિપોર્ટ માંગ્યો છે। રાજકોટ જિલ્લાના ગોંડલ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક જોવા મળી। માર્કેટિંગ યાર્ડ બહાર અંદાજિત 10 કિલોમીટર જેટલી વાહનોની લાંબી કતારો લાગી હતી। હાલ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ થતા ગોંડલ તથા આજુબાજુના ખેડૂતો મગફળી લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા। તહેવારના સમયે ખાદ્યતેલમાં વધતા ભાવ હવે લોકોને રડાવી રહ્યા છે। હવે ખાદ્યતેલમાં વધતા ભાવને અંકુશમાં લાવવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તેલના સ્ટોક પર મર્યાદા લગાડવા છૂટ આપી છે। દિવાળી નજીક છે, તહેવારોમાં ખાદ્યતેલના વધતા ભાવથી લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે। બીજી તરફ ખાદ્યતેલમાં વધતા ભાવને અંકુશમાં લાવવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તેલના સ્ટોક પર મર્યાદા લગાડવા છૂટ આપી છે, ત્યારે આ અંગે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે પ્રધાનમંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે સ્ટોક મર્યાદામાં આયાતી ખાદ્યતેલનો સમાવેશ કરવો જોઈએ નહીં, જો આવું થશે તો સ્થાનિક બજારોને મોટી અસર થશે। આ નિર્ણયથી ખેડૂતોને મોટો ફટકો પડશે। વેપારીઓનું માનવું છે કે આગામી સમયમાં મગફળી કપાસ સહિતના તેલીબિયાની આવક થશે, નવા પાકની આવક થતા કિંમત આપમેળે ઘટી જશે। ઓઇલ મિલરોના આ નિર્ણયથી સ્ટોક જળવાશે અને ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે। મોટા ભાગના યુનિટો કાચા માલને મળતરને અભાવે બંધ પડ્યા છે, તો અમારી આગળ સ્ટોક જ નથી, તો અમને સ્ટોક લિમિટ ક્યાં નડવાની હતી, પણ ખેડૂતોને વધારે થશે, કારણ કે હવે જયારે નવો પાક બજારમાં આવશે ત્યારે એમ થાય કે નીચો ભાવ ગયો તો અમને એમ થાય કે ચલો 10 ગાડી મગફળી લઈ લઈએ, 20 ગાડી મગફળી લઈ લઈએ, તો એવું થશે નહીં ને, જરૂર પડતી બે પાંચ ગાડીની ખરીદી ચાલુ રહેશે અમારી, તો એને કારણે ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે, એને નુકસાન જે છે કે ગુમાવવાનું છે, ખેડૂતોને ગુમાવવાનું છે। રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોલસાની ઉણપ વર્તાઈ રહી છે, જેની સીધી અસર ઔદ્યોગિક ઉત્પાદન પર થઈ રહી છે। વાપી જીઆઈડીસીમાં પણ આવેલા અસંખ્ય ઉદ્યોગોમાં કોલસાની ભારે અછતને કારણે ઉત્પાદન અને એક્સપોર્ટ પર અસર થઈ છે। દેશભરમાં ઉદ્ભવેલી કોલસાની તંગી હવે વાપી જીઆઈડીસીની મોટી કંપનીઓને પણ સતાવવા લાગી છે। રાજ્યની અગ્રણી જીઆઈડીસી વાપીમાં 4,000થી વધુ નાના મોટા ઉદ્યોગો ધમધમે છે। આ ઉદ્યોગોમાં ઇંધણ તરીકે મોટાભાગે કોલસાનો ઉપયોગ થાય છે। વાપી ઉદ્યોગોમાં અંદાજે દર મહિને 60,000 મેટ્રિક ટન જેટલા કોલસાની જરૂરિયાત રહે છે, પરંતુ જરૂરિયાતની સામે કોલસાનો ઓછો જથ્થો ઉપલબ્ધ છે।
આ પહેલા પણ કોલસાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. 5000 રૂપિયા પ્રતિ ટન કોલસો હાલ 14000 રૂપિયા પ્રતિ ટન થઈ ગયો છે. જો આ જ પરિસ્થિતિ રહી તો અનેક મોટા ઉદ્યોગો બંધ થઈ શકે છે. આનું વહેલી તકે જો નિરાકરણ નહીં આવે તો વાપીની જે 40 પેપર મિલ છે એ બંધ થવાને આરે આવી જશે. તો અમારી ગવર્મેન્ટને રિક્વેસ્ટ એ જ છે કે આનો કંઈ ને કંઈ સોલ્યુશન કાઢી દે તો આપણી ઇન્ડસ્ટ્રી જે છે આમાંથી બચી જાય. આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા વાપીના ઉદ્યોગો હવે સરકાર સમક્ષ રજૂઆત કરી સમસ્યાના સમાધાન માટે માંગ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યના નવા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ વાપીના ઔદ્યોગિક વર્તુળમાંથી જ આવે છે. આથી અહીંની સમસ્યાથી તેઓ પરિચિત છે. આથી ઉદ્યોગોની આવી સમસ્યાનું ટૂંક સમયમાં સમાધાન કરવામાં આવશે તેની ખાતરી આપી છે. જે કોલસાની અછત વર્તાય છે પણ તો એ ટૂંકા ગાળાની અછત છે અને એનો લાભ લેવા માટે ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે, પરંતુ ગુજરાત સરકાર એક સ્પષ્ટ નીતિથી આગળ વધી રહી છે અને થોડા દિવસમાં લોકોને એની ઉર્જા અને કોલસાની ઉણપથી ઔદ્યોગિક ઉત્પાદન અને એક્સપોર્ટ પર પણ તેની અસર થઈ રહી છે. આથી ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વાપી સહિત સમગ્ર રાજ્યના ઉદ્યોગોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં રેલી યોજાઈ, જેમાં જિલ્લા ભાજપ સહિત અનેક કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. શહેરના મોતીપુરા વિસ્તારમાંથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સાથે જ રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને પણ ફૂલહાર કરવાનું આયોજન કરાયું હતું. પ્રદેશ કોંગ્રેસમાં નવસર્જન માટે કોંગ્રેસે કવાયત તેજ કરી છે. ટૂંક સમયમાં જ કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ પણ મળી જશે. ત્યારે કોણ હોઈ શકે છે નવા નેતૃત્વના દાવેદારો, જોઈએ અહેવાલમાં. એક બાદ એક ચૂંટણીમાં હાર બાદ પોતાનું અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહેલી પ્રદેશ કોંગ્રેસ હવે સક્રિય થઈ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીને જોતા કોંગ્રેસે નેતૃત્વ પરિવર્તન તેમજ તાલુકા સુધીના સંગઠનને મજબૂત કરવા માટે કવાયત હાથ ધરી છે. નવા નિમાયેલા પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નવા પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષની પસંદગી માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પક્ષના 25 જેટલા વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી. હવે તેઓ શોર્ટલિસ્ટ કરેલા નામ હાઈકમાન્ડને મોકલશે અને વધુમાં વધુ 2 સપ્તાહમાં જ નવા નેતૃત્વની જાહેરાત કરાશે. સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રી પાટીદાર હોવાથી કોંગ્રેસ ઓબીસી કે એસસી ચહેરાને પ્રમુખ તરીકે ઉતારશે. બીજી તરફ વિપક્ષ નેતા તરીકે પાટીદારની પસંદગી થઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદના પ્રબળ દાવેદારો પર નજર કરીએ તો તેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ સાંસદ અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો ઓબીસી ચહેરો જગદીશ ઠાકોર અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી નરેશ રાવલ સૌથી આગળ છે. આ તરફ નેતા વિપક્ષ માટે કોંગ્રેસના પ્રબળ દાવેદારોમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મર, ઉનાથી ધારાસભ્ય અને ઓબીસી સમાજના પૂંજા વંશ અને દાણી લીમડાના ધારાસભ્ય અનુસૂચિત જાતિમાંથી આવતા શૈલેષ પરમારનો સમાવેશ થાય છે. એવી પણ પ્રબળ સંભાવનાઓ છે કે હાર્દિક પટેલ કાર્યકારી પ્રમુખ તરીકે યથાવત રહી શકે છે, જ્યારે કે આદિવાસી સમુદાયમાંથી એક કાર્યકારી પ્રમુખ નિમાઈ શકે છે. આનંદ ચૌધરી કે અશ્વિન પોટવાલ કાર્યકારી પ્રમુખ પણ બની શકે છે. રઘુ શર્મા ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ કોચરબ આશ્રમની મુલાકાત બાદ રાજ્યની નીતિઓનો પણ વિરોધ કર્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના 15 કાઉન્સિલર સાથેની ચર્ચામાં રઘુ શર્માએ ખાતરી આપી છે કે 1 સપ્તાહમાં નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની વરણી બાદ એએમસીમાં વિપક્ષના નેતાની જાહેરાત કરાશે. કઈ રીતે કોંગ્રેસ મજબૂત થાય, કઈ રીતે વિપક્ષના નેતાની નિમણૂકમાં સહકાર થાય અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની જે જોખમી ચાલે છે ગુજરાતની અંદર, અમદાવાદ શહેરની અંદર, એની સામે એમના પડકારોને સામે ઝીલવા માટે એમને અમને ગાઈડલાઈન કરી છે. હવે જોવું એ રહેશે કે કોંગ્રેસની નેતૃત્વ પરિવર્તનની કવાયત ક્યારે પૂર્ણ થાય છે અને તેનાથી પક્ષને કેટલો ફાયદો થાય છે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આગળ વધીશ અને સમાચારો તરફ, પણ તે પહેલા રોકાઈશું બ્રેક માટે.
અમદાવાદના હઠી સિંઘ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં જીટો દ્વારા એક આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ ખ્યાતનામ ચિત્રકારો દ્વારા કંડારવામાં આવેલ ચિત્રોને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા. જોકે મહત્વની બાબત તો એ છે કે કોરોના કાળ બાદ કલાકારોની કલાને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનથી થયેલ આવકના 30% પાલિતાણાની એક લેબોરેટરીમાં દાન આપવામાં આવશે. એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય કે જૈન આર્ટિસ્ટ છે એ ભારતભરના પોસ્ટ કોવિડ આ ફર્સ્ટ આર્ટ શો છે. આ આર્ટ શોથી એમની સ્વનિર્ભરતા ને પ્લસ સુષ્માબેને એટલો જબરદસ્ત કામ કર્યું છે કે એનાથી જે પ્રોસિડિંગ્સ આવશે એ 30% પ્રોસિડિંગ્સ આર્ટિસ્ટ પણ આપણે પેથોલોજીકલ લેબની મશીન માટે આપશે. સો આઈ થિંક જે આખું ઉદ્દેશ્ય છે એ જૈનિઝમના જે સધાર્મિકનું કાર્ય છે આની પ્રણાલિકાને પૂરી કરે છે. કોવિડના આ 2 વર્ષમાં આર્ટવર્ક જરા બી વેચાયું નથી, તો અમે લોકો જીટોના પ્લેટફોર્મથી બધા જૈન આર્ટિસ્ટને હેલ્પ કરવાની કોશિશ કરીએ છીએ. અમારા બધા જીટોના મેમ્બર્સ અહીંયા આવશે, આર્ટવર્ક ડિસ્પ્લે થયેલું છે, તો વી આર લુકિંગ કે એમનું થોડું સેલ. મેને ઉસકા પોઝિટિવ સાઇડ દેખા તો મેને કોરોના કાલ મેં યે જો પિછલે 1-1.5 સાલ હૈ મેને અપના આર્ટ રોજ સિરિયસલી કિયા હૈ ઓર ઉસને વો પૂરા પીરિયડ કો મેને બહોત પોઝિટિવલી લિયા હૈ. તો મેં યહી ચાહતી હું કે અપને કુછ ભી સિચ્યુએશન આતે હૈ અપને ઉપર ડિપેન્ડ કરતા હૈ કે હમ ઉસે પોઝિટિવ લે કે નેગેટિવ લે. ઉસકા આપ યુઝફુલ કામ ભી કર સકતે હૈ યા આપ હેરાન ઓર પરેશાન ભી હો સકતે હૈ. સો મેં એનિમલ ફોર્મ ઝ્યાદા પેન્ટ કરતી હું ક્યુંકિ ઉસમે મેરી ઝ્યાદા રુચિ હૈ, મુઝે વાઇલ્ડ લાઇફ ઓર નેચર બહોત પસંદ હૈ. તો મેરે તીનો પેઇન્ટિંગ્સ એનિમલ ફોર્મ કે હી હૈ. તો આ સાથે જ ન્યૂઝ રાઉન્ડઅપ અહીં સમાપ્ત કરે છે અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.